નમસ્કાર મિત્રો, હળવદ તાલુકાના દેવીપુર ગામ પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠેથી અમુક શખ્સો દ્વારા ડેટકા મશીન એટલે કે મોટરની ચોરી થવાનો જે બનાવ છે એ પ્રકાશમાં આવ્યો હતો. બે દિવસ પહેલાં ખેડૂતને જે સિંચાઈ માટે જે ડેટકા મશીનો મૂકવામાં આવ્યા હતા નર્મદા કેનાલ કાંઠે, તે 6 જેટલા ડેટકા મશીનની ચોરી થઈ હોવાની અંબરામભાઈ દલસણિયા કે જે દેવીપુર ગામના છે તેઓ દ્વારા હળવદ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આજે કંઈ ચોરીનો ભેદ છે તે ઉકેલી નાખવામાં આવ્યો છે અને 3 શખ્સોને પણ ઝડપી લીધા છે. તેની સાથે તેઓ પાસેથી 6 ડેટકા મશીનો પણ જે છે રિકવર કર્યા છે. પોલીસ દ્વારા આમ 6 ડેટકા એટલે કે એની કિંમત 1:10,000, 6 ના 60,000 રૂપિયાને એક ઇકો કાર, 1,60,000 રૂપિયાનો મુદ્દામાલ, તેની સાથે 3 શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. અને હાલ આ બનાવમાં પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓ દ્વારા અગાઉ ક્યાં ક્યાં ચોરીના બનાવોને અંજામને આપ્યો છે તેમ સહિતની જે કંઈ તપાસ છે તે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવમાં મિત્રો થોડી વધુ એ પણ એક માહિતી મળી રહી છે કે આમ તો હળવદમાં પાછલા 15 દિવસથી જે કંઈ ઘરફોડ ચોરીના બનાવ હોય, વાહન ચોરીના બનાવ હોય, તેની સાથે મોરબી, માળિયા અને ધાંગધર બ્રાન્ચની 3 કેનાલોમાં અત્યારે પાણી છોડવામાં આવ્યું નથી એટલે જે કંઈ ખેડૂતોએ સિંચાઈ માટે ડેટકા મશીન મોટરોને મૂકવામાં આવ્યું હોય કેનાલ કાંઠે, કેનાલ અત્યારે ખાલી ખમ છે એટલે જે ચોરટાઓ જે છે, ચોર શખ્સો જે છે એ આનો લાભ ઉઠાવી રહ્યા છે. અને કેનાલ કાંઠે જે કંઈ આવા જે કંઈ ઇલેક્ટ્રિક સાધનોને પડ્યા હોય તો એ ચોરી જવાના જે બનાવો છે, ચોરી જવાના બનાવો પણ સામે આવતા હોય છે. અને આવી જ રીતના દેવીપુર ગામે પણ જે છે એ ડેટકા મશીનને 6 ચોરી ગયા હતા અને એની ફરિયાદ દાખલ થઈને ત્યાર પછી ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીઓને હળવદ શહેરની મોરબી ચોકડી નજીક જે ડેટકા મશીનો વેચવા જતા હતા તે સમયે ઇકો કાર સાથે 3 ઝડપી લીધા છે. આ ઝડપાયેલા 3 શખ્સોમાંથી એક જે શખ્સ છે તે દેવીપુર ગામની સીમમાં જે મજૂરી કામ, ખેતી કામ જે છે એ કરે છે, બાકીના 2 જે છે એ મોરબીના લગધીરપુર જે ગામ છે તો ત્યાં આગળ રહે છે. આ 3 આરોપીઓની મિત્રો વાત કરીએ, તેના નામની વાત કરીએ તો એકનું નામ છે સંતોષભાઈ વેલજીભાઈ આદિવાસી, બીજો છે વિક્રમભાઈ પીમલભાઈ રાઠવા અને ત્રીજો છે બિશપભાઈ સવલસિંહ ભીલવાડા. આ 3 આરોપીઓ છે. આ 3 આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આરોપીઓની હાલ જે કંઈ છે એ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે મહત્ત્વની મિત્રો વાત એ છે કે પાછલા થોડા દિવસોથી ચોરીની જે ઘટનાઓ છે, ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે બની રહી છે. ગઈકાલે રવિવારે પણ હળવદમાં ધોરા દિવસે મેઇન બજારમાંથી એક બાઇકની ચોરી થઈ હતી, એ સીસીટીવીમાં પણ બતાવ્યો હતો. તેની સાથે 25 તારીખના જ રોજ જે છે મિત્રો એ એક ટાયર જે છે રોડ ઉપર રિપ્લેસ માટે આવ્યા હોય દુકાને અને રોડ ઉપર પડ્યા હતા અને એ જે છે એ રિક્ષા ચાલક જે છે એ ભરી ગયો, તે પણ સીસીટીવીમાં દ્રશ્યો જે છે એ સામે આવ્યા હતા. આજે રુદ્રમાં એક મકાનના તાળા તૂટ્યા છે. આવી રીતના દરરોજ જે કંઈ ચોરીની ઘટનાઓ છે એ ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. આભાર મિત્રો.